ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 6.1 પૂર્ણ કર્યું હતું, બરાબર. આ લેક્ચરમાં આપણે 6.2 શરૂ કરીએ છીએ, બરાબર. હવે 6.1 માં પ્રશ્ન નંબર 1 તો આપણને શું આપ્યું છે, તો કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો, બરાબર. તો આપણને સંખ્યાઓ જોડીમાં આપેલી છે, એમાં આપણે પહેલો સવાલ જોઈએ તો શું છે કે 5 માં 3 ઉમેરતા, 5 માં 3 ઉમેરતા, બરાબર. તો કે આ તો નાના બીજા ત્રીજા ધોરણના છોકરાઓને પણ આવડે સાહેબ, તો આ અમને કેમ આપ્યું છે? તો આપણે સવાલ ફરીથી વાંચીએ. શું કીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને, બરાબર. એટલે આપણે સંખ્યા રેખા દોરવાની એની સાથે. તો આપણે સંખ્યા રેખા દોરી દીધી. હવે શું આપણને શું કીધું છે કે 5 માં 3 ઉમેરતા, બરાબર. એટલે આપણે 5 થી 3 સ્ટેપ આગળ જવાનું છે. એટલે આપણે અહીંયા 0 થી ચાલુ કરીએ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. આપણને સવાલ શું છે કે 5 માં 3 ઉમેરતા, તો આ 5 છે, બરાબર. એમાં 3 ઉમેરવા છે, તો 1, 2 અને 3, બરાબર. તો આપણને કઈ સંખ્યા મળી? 8. તો અહીંયા આપણે લખીશું, અહીંયા આપણે લખીશું કે 5 માં 3 ઉમેરવા માટે 5 માં 3 ઉમેરવા માટે સંખ્યા રેખા પર આપણે 5 થી જમણી બાજુ 3 પગલા ચાલવા પડે. 5 થી 3 પગલા જમણી બાજુ ચાલતા પૂર્ણાંક સંખ્યા ધન 8 મળે છે, બરાબર. આપણને કઈ સંખ્યા મળી? તો કે પૂર્ણાંક સંખ્યા ધન 8, બરાબર. હવે એ જ રીતે આપણો બીજો સવાલ. તો બીજો શું પૂછ્યો છે? તો કે -5 માં 5 ઉમેરતા, -5 માં 5 ઉમેરતા, બરાબર. હવે ફરીથી આપણે અહીંયા સંખ્યા રેખા દોરીશું. હવે -5 એટલે અહીંયા -8 થી ચાલુ કરીએ. -8, -7, -6, -5, -3, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આપણને શું કીધું છે કે -5, તો -5 ઉપર પહેલા રાઉન્ડ, બરાબર. પછી આપણે જોઈએ તો શું કીધું છે કે ઉમેરતા, ઉમેરતા એટલે હંમેશા આપણે કઈ બાજુ જવાનું હોય? તો કે જે સંખ્યા આપી હોય તેમાં કોઈ સંખ્યા ઉમેરવી હોય તો તેની જમણી બાજુ જવું પડે, બરાબર. એટલે સંખ્યા રેખા પર જ્યારે પણ કોઈ સંખ્યામાં કોઈ બીજી સંખ્યા ઉમેરવાનું કહે ત્યારે આપેલી સંખ્યા સંખ્યા રેખા પર જે જગ્યાએ હોય તેની જમણી બાજુ આપણે જવું પડે, બરાબર. તો આપણને શું કીધું છે કે -5 માં 5 ઉમેરતા, એટલે આપણે -5 થી જમણી બાજુ 5 કદમ ચાલીશું. તો 1, 2, 3, 4 અને 5. તો આપણને કઈ સંખ્યા મળે? અરે અહીંયા જો આપણે સંખ્યા રેખામાં ભૂલ કરી, બરાબર. ફરીથી સંખ્યા રેખા દોરશું, દોરી નાખીએ ફટાફટ. ચાલો 8, 7, 6, 5, 4, 3, 2, 1.
एक जीरो एक एक पांच चार पांच है छ तो माइनस पांच में पांच उमेर चार तो एनी जमणी बाजू आपने पांच कदम चालिए तो एक बे त्रण चार अने पांच तो आपने कई संख्या आई तो के जीरो बराबर तो अहीं आपने लखीए ऊपर नी जेम माइनस पांच मां पांच उमेरवा माटे संख्या रेखा पर आपने माइनस पांच थी जमणी बाजू पांच पगला चालवा पड़े माइनस पांच थी पांच पगला जमणी बाजू चालता संख्या शून्य मळे छे बराबर हवे तमने एम थाय के शायद अहींया शून्यनी आगळ धन के पूर्णांक एवुं केम ना लख्युं तो शून्य हमेशा अचल संख्या छे जेने कोई निशानी होय नहीं बराबर એટલે શૂન્ય ઝીરો ને કોઈ દિવસ કોઈ પણ નિશાની સાથે બાંધવામાં આવતો નથી બરાબર હવે આપણો ત્રીજો સવાલ છે બે માંથી છ બાદ કરતા બે માંથી છ બાદ કરતા બરાબર તો ફરીથી સંખ્યા રેખા હવે બાદ કરવાની વાત આવે તો આપણે કઈ બાજુ જવાનું હોય તો કે ડાબી બાજુ એ બરાબર તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે બે આપેલા છે તો બે ઉપર રાઉન્ડ બરાબર હવે જેમ ઉપર આપણે જેમ વાંચ્યું કે ઉમેરતા તો ઉમેરવા માટે આપણે હંમેશા કઈ બાજુ ચાલતા હતા તો કે જમણી બાજુ એ ચાલતા હતા હવે એ જ રીતે જયારે બાદ કરતા ની વાત આવે બરાબર કે બાદ કરતા તો આપણે હંમેશા આપેલી સંખ્યા થી ડાબી બાજુ એ ચાલશું બરાબર તો હવે બે તો બે અહીંયા આપણે ગોતી લીધા હવે કેટલા બાદ કરવાના છે તો કે છ બાદ કરતા તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કઈ સંખ્યા આવી તો કે માઇનસ ચાર તો હવે અહીંયા આપણે ઉપર લખીએ કે બે માંથી છ બાદ કરવા માટે સંખ્યા રેખા પર આપણે બે થી ડાબી બાજુ છ પગલા કઈ બાજુ તો કે ડાબી બાજુ છ પગલા ચાલવા પડે એટલે બે થી છ પગલા ડાબી બાજુ ચાલતા પૂર્ણાંક સંખ્યા ઋણ ચાર મળે છે હવે આ ઋણ ચાર ને આપણે આમે લખી શકીએ કે માઇનસ ચાર મળે છે એ રીતે આ ધન આઠ ને પણ આપણે આમ લખી શકીએ કે પ્લસ આઠ મળે છે બરાબર તો બે માંથી છ બાદ કરવા માટે સંખ્યા રેખા પર આપણે બે થી ડાબી બાજુ છ પગલા ચાલવા પડે બરાબર હવે એ જ સાથે આપણો ચોથો સવાલ તો ચોથો સવાલ શું છે આપણો
तो के माइनस बे माथी त्रण बाद करता माइनस बे माथी त्रण बाद करता बराबर। तो फरी थी आपने संख्या रेखा जीरो एक बे त्रण चार पांच माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार माइनस पांच माइनस छ माइनस बे गोटीए क्या थे तो के आई रहा है। हमें बाद करवानी बात आई तो आपने कई बाजू चालसु तो के माइनस बे थी डाबी बाजू है कई बाजू माइनस बे थी डाबी बाजू है कितना बात करवाना दे तो के त्रण तो हमने त्रण पगला माइनस बे थी डाबी बाजू चालसु एक बे अने त्रण तो कई संख्या आई अपनी पास तो के माइनस पांच बराबर। तो हवे अहीं आपणे लखीशुं के माइनस बे माथी त्रण बाद करवा माटे संख्या रेखा पर आपणे माइनस बे थी डाबी बाजू त्रण पगला चालवा पड़े माइनस बे थी त्रण पगला डाबी बाजू चालता पूर्णांक संख्या ऋण पांच मळे छे बराबर। ऋण पांच मळे छे आपणने तो के हा तो के आ साथे आपणो 6.2 नो प्रश्न नंबर एक अहींया पूर्ण थाय छे बराबर। હવે આપણે આગળ વધતા 6.2 નો પ્રશ્ન નંબર 2 લખીશું બરાબર। હંમેશા વાતનું ધ્યાન રાખવું કે જ્યારે ઉમેરતાની વાત આવે ત્યારે આપેલી સંખ્યાથી જમણી બાજુ ચાલવાનું। કઈ બાજુ? જમણી બાજુ। કોઈપણ સંખ્યામાં જ્યારે સંખ્યા ઉમેરવાની થાય ત્યારે સંખ્યાથી જમણી બાજુ ચાલવું અને કોઈ પણ સંખ્યામાંથી જ્યારે કોઈ સંખ્યા બાદ કરવાની થાય તો હંમેશા ડાબી બાજુ ચાલવું બરાબર। એટલે સંખ્યા રેખા પર જ્યારે કોઈ સંખ્યામાંથી કોઈ સંખ્યા બાદ કરવાનું કહે તો સંખ્યા રેખા પર આપેલી સંખ્યાથી ડાબી બાજુ ચાલવાનું બરાબર। હવે આ સાથે આપણો પ્રશ્ન નંબર એક અહીંયા પૂર્ણ થઈ ગયો। હવે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે શું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો બરાબર। સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો બરાબર। હવે એમાં પહેલો સવાલ આપણને કયો આપેલો છે? તો કે 9 અને માઇનસ 6 9 પ્લસ માઇનસ 6 બરાબર। તો હવે તમને બધાને એમ થાય કે સાહેબ
આ તો પાછું એનું એ બીજા ત્રીજા ધોરણમાં આવતો સરવાળો છે બરાબર પણ આપણે પ્રશ્ન વાંચીએ તો આપણને શું કીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બરાબર તો આના માટે આપણે શું દોરવાની છે તો કે સંખ્યા રેખા બરાબર આપણે સંખ્યા રેખા દોરીશું માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર હવે આપણને શું પૂછ્યું છે તો કે નવ બરાબર હવે આપણને શું પૂછ્યું છે તો કે નવ પ્લસ માઇનસ છ નવ માંથી માઇનસ છ સરવાળો કરો બરાબર તો આપણે નવ ક્યારે થાય કે જ્યારે સંખ્યા રેખા પર ઝીરોથી નવ કદમ ચાલીએ ત્યારે આપણને નવ મળે બરાબર તો આપણે ઝીરોથી નવ કદમ ચાલીએ બરાબર તો અહીંયા પહોંચીએ નવ ઉપર હવે નવ માંથી માઇનસ છ કરવાના છે તો માઇનસ છ કરવા હોય તો નવ થી આપણે ડાબી બાજુએ કઈ બાજુએ જ્યારે પણ સરવાળામાં ઋણ નિશાની વાળી સંખ્યા આપી હોય ત્યારે જે સંખ્યામાં ઋણ નિશાની વાળી સંખ્યા ઉમેરવાની હોય તે સંખ્યાથી હંમેશા ડાબી બાજુ ચાલવું બરાબર તો હવે નવ માં કેટલા ઉમેરવાના કીધા છે તો કે માઇનસ છ તો નવ માંથી આપણે છ કદમ ડાબી બાજુએ ચાલીશું કઈ બાજુએ તો કે ડાબી બાજુએ તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણને કઈ સંખ્યા મળી છે કે પ્લસ ત્રણ તો અહીંયા આપણે લખીશું કે નવ માંથી માઇનસ છ ઉમેરવા માટે નવ માંથી માઇનસ છ નવ માં સોરી હું નવ માં માઇનસ છ ઉમેરવા માટે સૌ પ્રથમ સંખ્યા રેખા પર ઝીરો થી નવ પગલા જમણી બાજુ ચાલતા પૂર્ણાંક સંખ્યા ત્રણ નવ મળે છે ત્યારબાદ ધન નવ માંથી માઇનસ છ ધન નવ માં માઇનસ છ ઉમેરવા માટે ધન નવ થી ડાબી બાજુ છ પગલા ચાલવા પડે છે હવે ધન નવ થી છ પગલા ડાબી બાજુ ચાલતા પૂર્ણાંક સંખ્યા ત્રણ ત્રણ મળે છે બરાબર તો આપણે નવ માં માઇનસ છ ઉમેરતા આપણને કઈ સંખ્યા મળે છે તો કે ધન ત્રણ એટલે કે પ્લસ ત્રણ સંખ્યા મળે છે તો એને આપણે આ રીતે આટલું લખ્યા બાદ આપણે આપણો જવાબ લખી શકીએ હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો અમે ડાયરેક્ટ ત્રણ લખી દઈએ તો ના ચાલે તો કે ના ચાલે કેમ તો કે સૌ પ્રથમ સંખ્યા રેખા પર ઝીરો થી આપણે નવ પગલા
જમણી બાજુ ચાલવું પડે ત્યારે આપણને 9 મળે અને ત્યારબાદ 6 પગલા ડાબી બાજુ ચાલવું પડે ત્યારે આપણને આપણો જવાબ 3 મળે છે બરાબર તો પરીક્ષામાં જ્યારે પણ આ રીતનો સવાલ આવે તો હંમેશા આ રીતનું લખ્યા બાદ જ આપણો જવાબ પૂર્ણ થવો જોઈએ હવે એ જ રીતે આપણો બીજો સવાલ છે શું છે આપણો બીજો સવાલ તો કે 5 પ્લસ માઇનસ 11 બરાબર તો હવે અહીંયા આપણે એની સંખ્યા રેખા દોરી દઈએ તો અહીંયા 7 6 5 4 3 2 1 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 માઇનસ 7 માઇનસ 8 માઇનસ 9 બરાબર તો હવે આપણને શું કીધું છે 5 તો આમાં 5 ક્યાં છે તો કે આવી રહ્યા તો આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ તો કે 0 થી 5 સુધી જવું પડે બરાબર હવે 5 પ્લસ માઇનસ 11 તો 5 થી 11 કદમ કઈ બાજુ તો કે ડાબી બાજુએ 11 કદમ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર તો 11 કદમે આપણને કઈ સંખ્યા મળી તો કે માઇનસ 6 તો હવે આ જ રીતે અહીંયા આપણે એનું વર્ણન કરતા તો શું છે તો કે 5 માં માઇનસ 11 ઉમેરવા માટે સૌ પ્રથમ સંખ્યા રેખા પર 0 થી 5 પગલા જમણી બાજુ ચાલતા પૂર્ણાંક પ્લસ 5 એટલે કે ધન 5 મળે છે ત્યારબાદ 5 માં 5 માં માઇનસ 11 ઉમેરવા માટે પ્લસ 5 થી 11 પગલા ડાબી બાજુએ ચાલવા પડે છે હવે 5 પ્લસ 5 થી 11 પગલા ડાબી બાજુ ચાલતા પૂર્ણાંક સંખ્યા માઇનસ 6 મળે છે બરાબર તો આ સાથે આપણો બીજો સવાલ પણ અહીંયા પૂર્ણ થઈ ગયો હવે આપણો ત્રીજો સવાલ છે ત્રીજો સવાલ ચલો અહીંયા લખી નાખું શું છે આપણો ત્રીજો સવાલ તો કે માઇનસ 1 પ્લસ માઇનસ 7 બરાબર તો અહીંયા આપણે ઋણ સંખ્યાની દોરીશું અહીંયા 2 1 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 માઇનસ 6 માઇનસ 7 માઇનસ 8 માઇનસ 9 અને માઇનસ 10 હવે આપણને શું કીધું છે તો કે માઇનસ 1 તો ક્યાં છે માઇનસ 1 અહીંયા તો 0 થી માઇનસ 1 સાઈડ જવું હોય
तो कई साइड चालू पड़े आपने तो के डाबी बाजू ए तो अहीं आपणे पहला ए लखीए के माइनस एक मां माइनस सात उमेरवा माटे सौ प्रथम संख्या रेखा पर जीरो थी एक पगलू डाबी बाजू चालता पूर्णांक माइनस एक मळे छे। त्यारबाद माइनस एक मां माइनस सात उमेरवा माटे माइनस एक थी सात पगला डाबी बाजुए चालवा पड़े छे। हवे माइनस एक थी सात पगला डाबी बाजुए चालता पूर्णांक संख्या कई मळशे आपणने तो के माइनस एक थी डाबी बाजु आपणे सात पगला चालीए। चलो एक बे त्रण चार पांच छ अने सात तो आपणने कई संख्या मळी तो के माइनस आठ एटले ऋण आठ मळे छे। बराबर तो आ साथे ज आपणो अहींया ત્રીજો સવાલ પૂર્ણ થાય છે। હવે આપણે આગળ ચોથા સવાલ તરફ જઈએ।